નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છે બધા? મજામાં ને? સરસ. ચલો, ભણવા માટે તૈયાર? સરસ. ધોરણ 1 વિષય હિન્દી આપણે વર્ણમાલા શીખીએ છીએ, તો એમાં વર્ણમાલામાં ભાગ આઠ આપણે આજે અણ શીખીશું. ભાગ 7માં આપણે ઢ સુધી શીખી ગયા. ઢ પછી આવે છે અણ, તો ભાગ 8માં આપણે અણ વિશે શીખીશું. સરસ. ચલો, પઢો લિખો. પઢો ઓર લિખો, વાંચો અને લખો. તો અણ, ફેણનો અણ, ફણ. આપણે ગુજરાતીમાં ફેણ બોલીએ છીએ, હિન્દીમાં એને ફણ કહેવાય, ખરું ને? તો અણ લખીશું, ફણ લખીશું, અને ગુજરાતીમાં ફેણ લખવાનું છે. તો અહીંયા જુઓ, સૂચના જુઓ. અણકો અણકે સાથ જોડો, અણને અણ સાથે જોડો. અહીંયા આગળ અણો લખેલો છે અને અહીંયા આપણને અક્ષરો લખેલા છે, વર્ણ લખેલા છે. તમારે જ્યાં અણ દેખાય તમને એને અણ સાથે જોડવાનું છે. ચલો આગળ સૂચના. અણ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, અણ શોધી તેના ઉપર ગોળ બનાવો. તો અહીંયા જુદા જુદા વર્ણ લખેલા છે, અક્ષરો લખેલા છે, તો એમાં આપણે અણ શોધી અને એની ઉપર ગોળ કરવાનું છે. તો પહેલી લીટીમાં અણ, વ, ક, તો આર્યો અણ, ભ, બ, અણ, તો અહીંયા છે અણ, તો ત્યાં ગોળ કરીશું. અણ, ગ, ક, તો અહીંયા અણ છે, તો ત્યાં ગોળ કરીશું. ખ, અણ, ચ, તો આર્યો અણ, તો ત્યાં ગોળ કરીશું. પ, જ, અણ, તો આર્યો અણ, તો ત્યાં આપણે ગોળ કરીશું. અણસે અલગ વર્ણ પર ચોકડી કરો, અણથી જુદા અક્ષર પર ચોકડી કરો. જુઓ અહીંયા પહેલી લીટીમાં અણ, વ, અણ, ચ, જ, તો અહીંયા વ, ચ અને જ આ અલગ વર્ણ છે, તો એની ઉપર આપણે શું કરીશું? પેન્સિલથી ચોકડી કરીશું. બીજી લીટીમાં છે પ, બ, અણ, ભ, અણ, તો અહીંયા પ, બ અને ભ અણથી જુદા વર્ણ છે, તો આપણે ત્યાં આગળ પેન્સિલથી ચોકડી કરીશું. ચલો આગળ. અણ કે નીચે રેખા ખીંચો, અણની નીચે લીટી કરો, તો બાણ આ રહ્યો અણ, ત્યાં પેન્સિલથી લીટી કરીશું. હરીણ, તો અહીંયા આગળ રહ્યો અણ, તો પેન્સિલથી અહીંયા લીટી કરીશું. વિકિરણ, શું છે અહીંયા આગળ? કિરણ, તો અણ અહીંયા છે, તો ત્યાં પેન્સિલથી લીટી કરીશું. રાવણ, તો અહીંયા રાવણ છે, તો ત્યાં આપણે રાવણમાં અહીંયા અણ છે છેલ્લો, તો ત્યાં પેન્સિલથી લીટી કરીશું. ગણપતિ, તો અહીંયા છે અણ, તો ત્યાં પેન્સિલથી લીટી કરીશું. તૃણ, તો અહીંયા છે અણ, તો ત્યાં પેન્સિલથી લીટી કરીશું. પઢો ઓર લિખો, વાંચો અને લખો. લખો આ રીતે અણ ત્રણ લીટીમાં, અહીંયા બે લીટીમાં છે, આપણે ત્રણ લીટીમાં છૂટા છૂટા અણ લખીશું. ચલો આગળ. અણ પછી આવે છે ત. શું આવે છે? ત. ત સે તબલે, ત સે તબલે, તબલે એટલે તબલા. ચલો આગળ. ત ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, ત શોધી તેના ઉપર ગોળ બનાવો. તો અહીંયા આગળ અલગ અલગ વર્ણ એટલે કે અક્ષરો આપેલા છે, એમાંથી આપણે શું શોધવાનું છે? ત, તો ત શોધી અને પેન્સિલથી ગોળ કરીશું. ત, ર, લ, ત, ક, જ, ત, તો અહીંયા આગળ ત છે, તો અહીંયા છે અને તો અહીંયા છે, તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું. ખ, ત, ન, વ, મ, ત, ચ, તો અહીંયા આગળ ત છે અને અહીંયા ત છે, તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું. પઢો વાંચો, રંગ ભરો, રંગ પૂરો, બિંદુઓ કો મિલાવો, બિંદુઓને ટપકાઓને જોડો. તો અહીંયા આગળ ત છે, અહીંયા કલર પૂરવાનો છે અને આ ટપકા જોડવાના છે. પઢો ઓર લિખો, આ રીતે છૂટા છૂટા ત લખવાનો મહાવરો આપણે પાકો કરવાનો છે ત્રણ લીટીમાં. ચલો આગળ. ત કો ત સે શરૂ હોને વાલે ચિત્રો સે જોડો, તને તરથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. અહીંયા ગોળ કરેલું છે ત,
અને અહીંયા આગળ શબ્દો ચિત્રો આપેલા છે અને નીચે શબ્દો લખેલા છે. તો ત શબ્દથી શરૂ થતો હોય કોઈ ચિત્ર તો એને ત સાથે જોડીશું. તો પહેલું ચિત્ર છે લડકા. તો લડકામાં પહેલો અક્ષર લ છે, તો લ ને ત સાથે જોડાશે નહીં. બીજું છે તકિયા. શેનું ચિત્ર છે? તકિયા. તો તકિયા અહીંયા લખ્યું છે, તો ત ને ત સાથે જોડીશું. બીજું ચિત્ર છે તરબૂજ. તો અહીંયા આગળ પહેલો અક્ષર ત છે, તો ત ને ત સાથે જોડીશું. અહીંયા છે પર્વતનું ચિત્ર, તો પહેલો અક્ષર પ છે, તો પ ને ત સાથે જોડાશે નહીં. પછીનું ચિત્ર છે તલવાર. તો તલવારમાં અહીંયા ત છે, અહીંયા પણ ત છે, તો એને તથી ત સાથે જોડાશે. બછડા. પછીનું ચિત્ર છે બછડા. તો બછડાને ત સાથે જોડાશે નહીં, કારણ કે એનો પહેલો અક્ષર બ છે. પછી આપેલું છે તબલે. તબલે એટલે તબલા વગાડવાના આવે ને એ. તો પહેલો અક્ષર ત છે, એને ત સાથે જોડીશું. તો અહીંયા આગળ કયા કયા ચિત્રો ત સાથે જોડાશે? એક તો તકિયા, તરબૂજ, તલવાર અને તબલે. આ ચાર શબ્દો ત સાથે જોડાશે. પછી સૂચના આગળ. ત કે નીચે રેખા ખીંચો. ત ને નીચે લીટી દોરો. ભગત. તો અહીંયા ત છે, તો ત્યાં પેન્સિલથી લીટી કરીશું. બ ત ખ. તો વચ્ચે બ ત છે, તો ત્યાં પેન્સિલથી લીટી કરીશું. સ ર બ ત છેલ્લો ત છે, તો ત્યાં પેન્સિલથી લીટી કરીશું. ફુ ર સ ત છેલ્લો ત છે, તો ત્યાં આપણે પેન્સિલથી લીટી કરીશું. ત રંગ. તો પહેલો ત છે, તો ત્યાં પેન્સિલથી લીટી કરીશું. તરુવર. તો અહીંયા પહેલો ત છે, તો ત્યાં પેન્સિલથી લીટી કરીશું. ચલો આગળ સૂચના. ત સે અલગ વર્ણ પર ચોકડી કરો. ત થી જુદા અક્ષર પર ચોકડી કરો. તો અહીંયા આગળ ત ર લ ત ક છે, તો અહીંયા આગળ ર લ અને ક અલગ વર્ણ છે ત થી, તો એની ઉપર પેન્સિલથી ચોકડી કરીશું. પછી આગળ જ ત ન ચ ત. તો અહીંયા આગળ જ ન અને ચ આ ત થી અલગ વર્ણ છે, તો એના ખાનામાં આપણે પેન્સિલથી ચોકડી કરીશું. ત ન ત મ ભ. તો અહીંયા આગળ ન મ અને ભ આ ત્રણેય અલગ વર્ણ છે તથી, તો ત્યાં આપણે પેન્સિલથી ચોકડી કરીશું. પઢો ઓર લીખો, વાંચો અને લખો. તરાજુ, તલવાર, તરબૂજ, તકિયા આ ચાર શબ્દો લખવાના છે. શબ્દ મેં સે ત ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો. શબ્દમાંથી ત શોધી અને આપણે એની પર ગોળ કરવાનું છે. તો અહીંયા આગળ ત ક લી. તો અહીંયા ત છે ત પ સી. તો અહીંયા ત છે, પેન્સિલથી ગોળ કરીશું. પછી અહીંયા પ ત લા. તો ત આ રહ્યો, તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું. ખેત. તો અહીંયા ત છે, તો આપણે ત્યાં પેન્સિલથી ગોળ કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેસન જોઈ લઈએ. આજે આપણે અણ અને તનો અભ્યાસ કર્યો ને, સરસ. તો આપણે એના વિશે આપણે લેસન જોઈ લઈએ. પહેલાં અણ લખીશું નોટમાં, પછી ફોન લખીશું અને ગુજરાતીમાં ફેન લખીશું. આ રીતે સૂચના મારી અને આ રીતે ગોળ કરી વર્ણ બનાવી અને પેન્સિલથી જોડી દઈશું. પછી અહીંયા આગળ અણ શોધી તેની ઉપર ગોળ બનાવો. તો આ સબ આ અક્ષરો આપ્યા છે, એમાંથી અણ શોધવાનું અને એની પર ગોળ કરવાનું. પછી અણ છે અલગ વર્ણ પર ચોકડી કરો. અણથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. અણ કે નીચે રેખા ખીંચો. અણની નીચે લીટી કરો. જ્યાં જ્યાં શબ્દ અણ આવે છે ત્યાં આપણે પેન્સિલથી લીટી કરીશું અને ત્રણ લીટીમાં આ રીતે અણનો લખી અણનો મહાવરો પાકો કરીશું. અણ પછી ત. શું શીખ્યા વિદ્યાર્થી મિત્રો? ત તો ત લખીશું, તબલે અને તબલા. પછી ત શોધી ગોળ કરો. અહીંયા આગળ ત જ્યાં દેખાતો હોય ત્યાં ગોળ કરીશું. આ મહાવરો કરવાનો નથી. પઢો ઓર લીખો. આ રીતે ત છૂટા છૂટા લખી ત્રણ લીટીમાં લખવાના
છે. પછી જુઓ આગળ, ત ને ત થી શરૂ થતા ચિત્ર સાથે જોડો. હવે આ ચિત્ર દોરવાનું નથી, ખાલી નામ લખી અને ત ને ત સાથે જોડવાના છે. ત ની નીચે રેખા લીટી કરો, તો તન નીચે લીટી કરો, લીટી કરવાની છે. ત છે અલગ હોના પર ચોકડી કરો, ત થી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. તો અહીંયા છૂટા છૂટા અક્ષરો આપેલા છે, એમાં ત સિવાયના અક્ષર ઉપર પેન્સિલથી ચોકડી કરવાની છે. પઢો ઓર લીખો, પઢો ઓર લીખો સૂચના લખી અને ચાર વસ્તુના નામ લખવાના છે. શબ્દ મેં છે ત ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો. આ શબ્દ છે ચાર, એમાંથી ત શોધી અને ગોળ બનાવવાનું છે. ત કરી તો આ રહ્યું, પછી ત પસી આ રહ્યું, પ તંગ તો ત આ રહ્યો, અને ખેત તો આ રહ્યો. તો વિદ્યાર્થી મિત્રો, તમને લેસન ખબર પડી ગઈ ને કે સૂચના લખવાની અને જે સૂચના આપણે આગળથી લેસન કરતા આવ્યા છે એ પ્રમાણે કમ્પ્લીટ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ આઠમાં આપણે અણ અને ત જોયું, તો એનું હોમવર્ક આપણે કરવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્રો હોમવર્ક કરવાનો આગ્રહ રાખશો. ચલો આવજો, આવતા પીરિયડમાં ફરી મળીશું.